ચોકબજારમાં ગત 17મીએ કેશવેનમાંથી રોકડા 19 લાખની વધુની રકમ નજર સૂકવીને ચોરી કરનાર ત્રીજી ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધી છે. પોલીસે વિવિધ ટીમો બનાવી હતી, જેમાં એક ટીમે હરિયાણામાં ચાલુ ટ્રેને ત્રીજી ગેંગને ઝડપી લઈ તેમની પાસેથી 3,70,000 સહિત મોબાઇલ ઝડપી લીધા હતા. શહેરના ચોકબજાર ખાતે આવેલી એસબીઆઈ બેંકમાં નાણાં ભરવા આવેલી કેશવેનના ડ્રાઈવરનું ધ્યાન ભટકાવી 19,52,000 રૂપિયા ચોરી કરી નાસી ગયા હતા. જે બનાવ સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે આ કામમાં રાજ્ય બહારની ગેંગ સામેલ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આ કેસ ઉકેલવા કામે લાગેલી ક્રાઇમ બ્રાન્ચને તપાસ દરમિયાન જુદા જુદા રાજ્યોમાંથી મહત્વની કડીઓ મળતા આ ગુનામાં દક્ષિણ ભારતની ત્રીજી ગેંગ સામેલ હોવાની વિગત જાણવા મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરિયાણાના પલવલ પાસે ચાલુ ટ્રેનમાંથી તમિલનાડુના સુંદરરાજ ચંદ્રશેખર શેરવઈ, યુવરાજ શેરવઈ, લોગનનાથન શેરવઈ, લોંગુ ઉર્ફે લિંગરામન, મોદલી યાર, નિથિયાનાદન શેરવઈ, દિનુ શેરવઈ અને મોતી શેરવઈની 7 મોબાઇલ ફોન અને ચોરીના નાણાં મળી કુલ 3,75,000ના મુદ્દામાલ કબજે કરી તમામની ધરપકડ કરી હતી. ત્રીજી ગેંગના 3 સભ્યો અગાઉ ચંદીગઢ, બેંગલુરુ અને ચેન્નાઈમાં ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યા છે. ગઈ તારીખ 17મી સપ્ટેમ્બરના દિવસે ચોક બજાર સુરતની નજીક આવેલ એસબીઆઈની બ્રાન્ચ પાસે એક રેડિયન્ટ સિક્યુરિટી એજન્સી, જેમનું કેશ લોડિંગનું કામ છે, એના કેશ વેનમાંથી જે કેશ વેનની અંદર બેસેલા એક જે એના સિક્યુરિટી ગાર્ડ હતા, એમને એવું જણાવ્યું કે એમની નજીકમાં 50 રૂપિયા, 20 રૂપિયા અને 10 રૂપિયાની નોટો પડેલી છે. અને એ જે સિક્યુરિટી ગાર્ડ છે એ નોટો નીચે ઉતરી, કેશવેનમાંથી નીચે ઉતરી અને એ કલેક્ટ કરવા માટે નીચે જ્યારે ઉતર્યા એ વખતે નજર ચૂકવી અને આ જે કેશ વેન છે એમાંથી 19,52,000 રૂપિયાના કેશ જે ભરેલો થેલો છે એની ચોરી કરવામાં આવેલી હતી. શરૂઆતની અંદર આખા શહેરની અંદર એવી અફવા ફેલાઈ હતી કે એમાં લૂંટ થયેલી છે, જેના કારણે સમગ્ર શહેરના ઉચ્ચ અધિકારીઓ એ બનાવવાળી જગ્યા પર પહોંચેલા હતા અને બનાવવાળી જગ્યા પર જતાં એવી ધ્યાને આવેલું કે આ કેશ વેનમાંથી કેશની ચોરી થયેલી છે. ગુનાની ગંભીરતા જોતા અને મોટી રકમની ચોરી થયેલી હોવાના કારણે શહેર પોલીસના અલગ અલગ ટીમો અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી, જેમાં સમગ્રતઃ આખા ક્રાઇમ બ્રાન્ચના તમામ અધિકારીઓ એ ગુનો શોધવા માટેથી તાત્કાલિક કામે લાગેલા હતા. અને બેંકની નજીકમાં આવેલા સીસીટીવી ફૂટેજ, ચોક ચાર રસ્તા અને ત્યાર પછીના જે રોડ ઉપરના આવેલા અલગ અલગ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમના સીસીટીવી અને પબ્લિક દ્વારા જે પોતાના વ્યવસાયિક સ્થળે લગાવવામાં આવેલા સીસીટીવીના આધારે આ જે ચોર ટોળકી છે એ એક રિક્ષામાં બેસી અને ગયેલા હતા. ઉધના દરવાજા પાસેથી આ જે ચોર ટોળકી છે એમને ફરીથી એ રિક્ષામાંથી ઉતરી અને બીજી એક રિક્ષા ભાડે કરી અને એ લોકો કામરેજ સુધી ગયેલા હતા. કામરેજ સુધી પોલીસને પહોંચ્યા પછી થોડું કઠિન કામ હતું, તેમ છતાં પણ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ ખૂબ મહેનત કરી અને છેલ્લે આ લોકો એક ઇકો વેનની અંદર બેસી અને વાપી તરફ ગયા હોવાની હકીકત ધ્યાને આવેલી. વાપી પોલીસ અને ત્યાંની એલસીબીની પણ મદદ લીધા પછી ત્યાંના સીસીટીવી કેમેરા ચેક કર્યા પછી એવી હકીકત ધ્યાનમાં આવી કે આ જે ટીમ છે, ચોરી કરનાર ટીમ, એ મુંબઈ તરફ ગયેલી છે. અને અહીંયા પણ જે સીસીટીવી ફૂટેજના આધારે એવું ધ્યાનમાં આવેલું કે આ પ્રકારના ગુનો કરવાવાળાની જે ટોળકી છે એ તામિલનાડુ રાજ્યના એક તિરુચિલ્લાપલ્લી નામનું શહેર છે. આ તિરુચિલ્લાપલ્લીના આઉટસ્કટ્સમાં એક મોટી વસાહત છે અને ત્યાં રહેતા લોકો છે એ આવી મોડસ ઓપરેન્ડી ધરાવી અને ચોરી કરવાની ટેવ આદત ધરાવે છે, જેથી અમારી એક ટીમ છે તાત્કાલિક તામિલનાડુ મોકલવામાં આવેલો અને પીએસઆઈ ત્રિવેદી અને એની ટીમે તામિલનાડુ જઈ અને આ ગેંગને પકડવા માટેથી આધારભૂત માહિતીઓ મેળવેલી હતી. એ દરમિયાન એવું પણ ધ્યાનમાં આવ્યું કે મુંબઈથી આ ટીમ છે એ ટ્રેનમાં બેસી અને દિલ્હી તરફ બીજા કામને અંજામ આપવા માટે જઈ રહી છે, જેના આધારે પીએસઆઈ આરજે ચૌધરી અને એક ટીમને દિલ્હી અને હરિયાણા તરફ મોકલવામાં આવેલી. એ સિવાય અલગ અલગ બીજી ટીમો છે એ રાજસ્થાન તરફ અને મહારાષ્ટ્ર રાજ્યની અંદર પણ આ ગેંગને પકડવા માટેથી કાર્યરત કરવામાં આવેલી હતી. છેલ્લે આ જે ગેંગ છે એના 7 સાગરીતો હરિયાણા રાજ્યના પલવલ રેલવે સ્ટેશન નજીકથી ટ્રેનમાંથી પકડાયા છે અને એમના કબજામાંથી 3,70,000 રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે, જે આ ચોરીમાં ગયેલા 19,50,000 પૈકીની રકમ છે. 7 આરોપીની ધરપકડ કર્યા એમને લાવી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે પૂછપરછ કરવામાં આવેલી છે. આરોપીઓ છે એ
પૈકીના જે એનો ગેંગ લીડર છે એનું નામ છે સુંદર રાજ અને બીજાનું નામ છે મોતી બાલા સુબ્રમણ્યમ. આ બંને આ જે ગેંગ છે એને ઓપરેટ કરે છે અને સમગ્ર દેશની અંદર લગભગ તમામ રાજ્યોની અંદર જઈ અને આ પ્રકારની મોડસ ઓપરેન્ડી ધરાવી અને ચોરી કરવાની ટેવ છે એમની. એ લોકો બેંક અને જે બીજી સંસ્થાઓ છે એની અંદર ઘૂસીને પણ નજર ચૂકવી અને કેશની ચોરી કરતા હોય છે. રસ્તા ઉપર 10-20-50ની નોટો નાખી અને માણસ જ્યારે પોતાનો કોઈ કિંમતી સામાન છે સાઈડમાં મૂકીને એ પૈસા વીણવા જાય તો એ વખતે પણ એ કિંમતી સામાન અથવા પૈસાની ચોરી કરવાની ટેવ ધરાવે છે. શરીર ઉપર મેલું ફેંકી અને પછી ચોરી કરવાનું, જે કાર હોય એ કારના કાચ તોડી અને એની અંદર મૂકવામાં આવેલી બેગ અથવા કોઈ વસ્તુની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. આ ગેંગ છે એ અમુક પ્રકારના સ્પ્રે પણ રાખે છે, જે સ્પ્રે છાંટવાથી લોકોને ખજવાળ આવે અને એના કારણે પોતાના હાથમાં રહેલી વસ્તુ નીચે મૂકે અને નજર ચૂકવીને ચોરી થઈ જાય. હાલમાં કુલ 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમના કબજામાંથી મળેલ મુદ્દામાલ 3,70,000 પણ રિકવર કરવામાં આવ્યો છે. આ સિવાય જે મુદ્દામાલ છે એ એના 2 સાગરીતો રેલવે મારફતે સુરતથી તામિલનાડુ જતા રહ્યા છે, એટલે એને પકડવા માટેથી ઓલરેડી અમારી એક ટીમ તામિલનાડુમાં અત્યારે પ્રયત્નશીલ છે. આરોપીઓના મોબાઈલ લોકેશનો જે છે એ ગુજરાત રાજ્યની અંદર રાજકોટ, જૂનાગઢ, વેરાવળ અને વડોદરા શહેરની અંદર પણ આવેલા છે, એટલે એ શહેરોમાં કોઈ બનાવ બન્યા છે કે કેમ તે બાબતે પણ અત્યારે પ્રયત્ન ચાલુ છે. એ પૂછપરછ કરીને ગુનાઓ શોધવા માટેથી જો કોઈ ગુનાઓ બન્યા હોય તો આ આરોપીઓ છે એ દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર પણ ઘણા બધી જગ્યાએ સતત ફરતા હોવાની હકીકત ધ્યાનમાં આવી છે, જેના આધારે પણ ત્યાંની પોલીસના પણ અમે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સંપર્કમાં છે કે જો કોઈ ગુનાઓ બન્યા હોય તો એને પણ ઉકેલવા માટેથી. આરોપી સુંદર રાજ જે છે, જે ગેંગ લીડર છે, એના છેલ્લા છ મહિનાના બેંક ટ્રાન્ઝેક્શન જોતા એના ખાતામાં કુલ 64 લાખ રૂપિયા અલગ અલગ શહેરોમાંથી એ ડિપોઝિટ કરવામાં આવ્યા છે અને પછી એને પોતે વિડ્રો કરેલા છે, એટલે એના પરથી પણ એવી શક્યતાઓ છે કે આરોપી છે એ ખૂબ મોટા પ્રમાણમાં આવી રીતે કેશની ચોરી કરવાની ટેવ ધરાવે છે અને આખી ગેંગ છે એ આ રીતે ચોરી કરવાની આદત ધરાવે છે. હાલમાં આ ગુનાઓ જે સુરત શહેર પોલીસ માટે એક પ્રતિષ્ઠાનો પ્રશ્ન બન્યો હતો અને પોલીસ કમિશનર સુરત શહેર શ્રી હરિકૃષ્ણ પટેલ સાહેબ, અમારા એડિશનલ કમિશનર શ્રી મુલિયાણા સાહેબ અને ડીસીપી શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને બાકીની જે મુદ્દામાલની રકમ છે એને રિકવર કરવાની પ્રયત્ન ચાલુ છે.